गुड मॉर्निंग। आज आप रूलर अने वर्डपेन में दस्तावेज केवी रीते बनावो ते आपणे जोवानुं रहेशे। हवे जो अने रूलर कहेवाय जे स्केल जेवुं माप जेवुं देखाय छे, एटले तमारे पेज केटलुं ब्रॉड करवुं छे, केटलुं मोटुं करवुं छे, केटलुं नानुं करवुं छे एना माटे होय छे। पेजनुं सेटअप करवा माटे एटले तमे जे वर्कशीट एरियामां जे लखो छो एनुं सेटअप करवा माटे होय छे। अने कहेवाय छे रूलर, जे स्केल जेवुं छे, बराबर। रूलर ए दस्तावेजनो कार्य विस्तार नक्की करवा माटे उपयोगी छे। હવે વર્ડપેડમાં દસ્તાવેજ કેવી રીતે બનાવવાનો છે? વર્ડપેડ શરૂ થતાં જ તમને વિન્ડોમાં ઝબુકતું કર્સર એટલે કે લીટી જોવા મળશે, બ્લેક કલરની, આ રહી જો, આ કહેવાય છે, અને ઝબુકતું એટલે કર્સર કહેવાય છે। ત્યાંથી હંમેશા લખાણની શરૂઆત થાય છે। ટેક્સ્ટ એરિયામાં ઝબુકતી ઊભી લીટીને કર્સર કહે છે। તમને પૂછાશે ટેક્સ્ટ એરિયામાં ઝબુકતી ઊભી લીટીને શું કહે છે? તો કર્સર। વર્ડપેડમાં લખાણ ઉમેરવું ખૂબ જ સરળ છે। તમે કીબોર્ડની મદદથી કોઈ પણ પ્રકારનું લખાણ ઉમેરી શકો છો। તમે તમારા દસ્તાવેજને અનુરૂપ વિવિધ પ્રકારના ફોર્મેટ ઉમેરી શકો છો। જો તમે વર્ડપેડમાં ડોક્યુમેન્ટ તૈયાર કરવા માંગતા હોય તો સીધું જ વિન્ડોમાં કર્સર મૂકીને લખાણ ટાઈપ કરી શકો છો। હવે આની અંદર કર્સર મૂકવાનું, બરાબર, માઉસથી કર્સર જ્યાં લઈ જવું હોય તે બાજુ કર્સર જવા દેવાનું, ક્લિક કરવાનું, અને ત્યાંથી તમે ગમે તે લખાણ લખવું હોય તો તમે એન્ટર કરીને તમે લખાણ લખી શકો છો। હવે અહીંયા બતાવ્યું છે લખાણ કેવી રીતે લખ્યું છે। માય સેલ્ફ, માય નેમ ઇઝ નયન, માય ફાધર્સ નેમ ઇઝ ભરતભાઈ, માય મધર્સ નેમ ઇઝ વૈશાલીબેન, આઈ એમ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ થર્ડ, આઈ લીવ ઇન સુરત। યુ કેન ડાયરેક્ટલી ઇન્સર્ટ યોર ટેક્સ્ટ હિયર વિથ ધ હેલ્પ યોર કીબોર્ડ। એટલે તમે આ લખાણ લખી લીધા પછી, બરાબર, કમ્પ્લેટ તમે લખી શકો છો। ખ્યાલ આવ્યો બધાને કે આપણે લખાણ કેવી રીતે લખ્યું એની અંદર? એટલે જરૂર નથી કે એને માય સેલ્ફ વિશે લખ્યું છે તો તમે માય સેલ્ફ વિશે જ લખી શકો। તમારે માય કમ્પ્યુટર, ઇન્ડિયા, બરાબર, ધ ટાઈગર કે ગમે તે ફ્લાવર વિશે, કોઈ એનિમલ વિશે લખવું હોય તો પણ તમે લખાણ આમાં લખી શકો છો, અને તમે આમાં દસ્તાવેજ પણ બનાવી શકો છો। દસ્તાવેજ બનાવ્યા પછી તમારે એને સેવ કરવાનું આવે છે, તો અહીંયા સેવ બટનનું ઉપર આપણે જોયું હતું ક્વિક એક્સેસ ટૂલ બારની અંદર સેવ બટન આવે છે, એમાં સેવ કરવાનું, સેવમાં તમારું નામ લખવાનું, ઓકે કરવાનું। સેવ કર્યા પછી તમારી આ ફાઇલ સેવ થઈ જશે, બરાબર। તો આપણે આ લેસનમાં શું શીખ્યા હતા વર્ડપેડ વિન્ડોમાં, કે વર્ડપેડનો પરિચય કેવો હોય છે, આ વર્ડપેડનું બટન છે, વર્ડપેડના ઉપયોગો કયા છે, વર્ડપેડ એપ્લિકેશન સોફ્ટવેર છે, એને શરૂ કરવાની રીત શીખી હતી, સ્ટાર્ટમાં જવાનું, ઓલ પ્રોગ્રામ્સમાં જવાનું, એસેસરીઝમાં જવાનું, પછી વર્ડપેડ ઓપન કરવાનું, અને ડાયરેક્ટ જો ડેસ્કટોપ પર વર્ડપેડનું સિમ્બોલ હોય તો ડાયરેક્ટ ડબલ ક્લિક કરીને એને ઓપન કરી શકાય છે। અને ત્રીજી રીત હતી કંટ્રોલ આર દબાવીને તમે જે ડાયલોગ બોક્સ ખુલે એમાં લખવાનું વર્ડપેડ અને ઓકે કરી દેવાનું, એટલે વર્ડપેડની વિન્ડો ખુલી જશે। આપણે વર્ડપેડની વિન્ડો જોયું હતું અને કહેવાય ક્વિક એક્સેસ ટૂલ બાર, ટાઇટલ બાર, આ વર્ડપેડનું બટન, આને આખું રિબિન, આ રૂલર અને આ ટેક્સ્ટ એરિયા કહેવાય છે, બરાબર। ખ્યાલ આવ્યો બધાને? તો આજે આપણું આ ચેપ્ટર પૂરું થાય છે। નેક્સ્ટ પીરિયડમાં મેડમ તમને ફોર્મેટિવ એસેસમેન્ટ મોકલશે, બરાબર, જે નોટ અને ચોપડીમાં કમ્પલસરી લખવાનું રહેશે। ઓકે, બાય, બી સેફ, ટેક કેર।